આજે આપણે ધોરણ 11 ની અંદર વિષય શારીરિક શિક્ષણ એટલે કે યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ વિશે ધોરણ 10 ની અંદર તમે આ વિષય ભણીને આવ્યા છો. મોટાભાગના વિદ્યાર્થીને આ વિષય પસંદ ધોરણ 10 ની અંદર થયો છે. બાકીના ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે 10માં ની અંદર તમે જોયું કે આ વિષયના આત્મા બીજો વિષય આપણો ઓપ્શન હોય, જેમ કે કમ્પ્યુટર છે, ચિત્ર છે, બરાબર. આ સિવાય બીજા બધા ઘણા વિષયો હોય છે કે ઓપ્શન વિષય તરીકે તમે, પરંતુ ધોરણ 11 ની અંદર આપણે આ વિષય એવો છે કે ફરજિયાત તમે ભણવાનો છે. આના આત્મામાં બીજો વિષય આવે એવો કોઈ ઓપ્શન નથી. એટલે ફરજિયાતપણે આ વિષય ભણવો એ ખાસ જરૂરી છે. ધોરણ 11 ની અંદર આપણે જોઈએ તો આપણા વિષયનું ટાઈટલ જ એવું છે કે યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ. ત્રણ વિભાગો છે. ત્રણ વિભાગની અંદર પહેલા આપણે વાત કરવાની છે યોગ, પછી આપણે વાત કરીશું સ્વાસ્થ્ય, ત્રીજો વિભાગ શારીરિક શિક્ષણ. આ ત્રણેય વિભાગ છે, ત્રણેય સાંકળીને પાઠ્યપુસ્તક બનાવવામાં આવ્યું છે. આપણે જોઈએ તો 2005માં નવા અભ્યાસક્રમ મુજબ આ પુસ્તક બનાવવામાં આવ્યું છે. એટલે કે 2005 પહેલાનું જે પુસ્તકો હતા એનું ટાઈટલ કંઈક અનેરું હતું, નામ જ કંઈક બીજું આપવામાં આવ્યું. જ્યારે 2005 પછી પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગર દ્વારા આ વિષયનું ટાઈટલ જ આપણે બદલી નાખવામાં આવ્યું છે. પહેલાં આપણે હતું 2005 પહેલાં કે શારીરિક શિક્ષણ એવો વિષય આવતો, અત્યારે 2005 પછી આપણે ત્રણ પાઠ્યપુસ્તકને સાંકળ્યા છે, યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ, આવું ટાઈટલ આપવામાં આવ્યું. આ ટાઈટલ 2005 પછીના નવા અભ્યાસક્રમને ધ્યાનમાં રાખી અને આ ટાઈટલ આપવામાં આવ્યું છે. ખાસ કરીને રાષ્ટ્રીય અભ્યાસક્રમની રૂપરેખા મુજબ 2005માં જણાવવામાં આવ્યું હતું કે યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણના વિદ્યાર્થી માટે અને એના વિકાસ એટલે કે સર્વાંગી વિકાસ, શારીરિક, માનસિક, સામાજિક વગેરે ક્ષેત્રોની અંદર વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય આવા હેતુને ધ્યાનમાં રાખી આ વિષયનું ટાઈટલ આ રીતે યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ આપવામાં આવ્યું. વિદ્યાર્થીના ઘડતરની અંદર આ વિષય ખૂબ અગત્યનો છે. બીજા સાથે કેવી રીતે સંકલન કરવું, બીજા સાથે કઈ રીતે રહેવું, આપણા શરીરની દેખરેખ કઈ રીતે રાખવી, આપણા જીવનની અંદર માનસિક સંતુલન કઈ રીતે જાળવવું, આ વગેરે વગેરે ઘણી બધી બાબતો એવી છે કે શરીરની આંતરિક બાબતો પણ ભણવાની છે અને બાહ્ય બાબતો પણ ભણવાની છે. આ સિવાય સ્વાસ્થ્યની અંદર આપણા વ્યક્તિગત સ્વાસ્થ્યની વાત કરવાની છે કે ભાઈ સ્વાસ્થ્ય શિક્ષણ એવું છે કે આપણે એ અંગેની જાગૃતતા હોવી જોઈએ. આપણા સ્વાસ્થ્ય અંગેની જો આપણામાં જાગૃતતા ના હોય તો આપણે નિરોગી જીવન જીવી શકતા નથી. નિરોગી જીવન જીવવા માટે આપણા સ્વાસ્થ્ય અંગેની આપણે જાણકારી હોવી જોઈએ. એમની અંદર ખાસ તો આપણે જોઈએ કે સ્વાસ્થ્ય અંગેનું જ્ઞાન આપવામાં આવે તો એ જ્ઞાન કેવી રીતે મેળવવું. આપણા પાઠ્યપુસ્તકમાં સરસ મજાના બધા ટોપિકની અંદર વાત કરી તો એમની અંદર ત્રણ ટોપિક લીધા છે. એક તો વ્યક્તિગત સ્વાસ્થ્ય, વાતાવરણીય સ્વાસ્થ્ય અને ત્રીજો છઠ્ઠો ટોપિક છે કે ચેપી રોગ અને તેની આ ત્રણ ટોપિકની વાત કરી. આમ બધા ટોપિક એવા છે કે રસપ્રદ છે. શારીરિક શિક્ષણની વાત કરીએ તો ફિઝિકલ છે, આપણું શારીરિક ફિટનેસ જળવાય અને નિરોગી જીવન જીવીએ, બીજા સાથે સંકલન કે અનુકૂલન સમજી શકીએ. આ રમતો સિવાય આ કંઈ અમને જોવા નહીં. કોઈ પણ રમત આપણે રમી લઈએ, હાર થાય કે જીત થાય, પણ રમતના એવા પણ નિયમો હોય છે કે હાર જીત થયા પછી પણ
ખેલાડી સાથે ટીમ સાથે આપણે હાથ મિલાવતા આવું હાથ મિલાવવું પછી ક્યાંય તમને જોવા નહીં મળે આ રમતની અંદર જ જોવા મળે શારીરિક શિક્ષણ એની અંદર વિદ્યાર્થીનો ફિઝિકલ વિકાસ બીજા સાથે સંકલન કરી ટીમ યુનિટી કઈ રીતે રાખવી બીજા સાથે કઈ રીતે વાણી વર્તન કરવું આપણા શરીરની દેખરેખ કઈ રીતે રાખવી કેવી કેવી રમતની અંદર કેવા કેવા રોલ્સ નિયમો હોય છે કઈ રમત કેવી રીતે રમાય છે વગેરે અંગેની ટોટલી માહિતી આ શારીરિક શિક્ષણની અંદર આ વિભાગમાં પછી અભ્યાસ કરવાનો છે એની અંદર દોડ છે લગડી ભાગ છે બચ્ચી ફેંક છે વોલીબોલ છે સોફ્ટબોલ છે હોકી છે ટેબલ ટેનિસ છે કુસ્તી છે જુડો છે એટલે કે ટોટલ 10 ટોપિક એવા છે કે શારીરિક શિક્ષણના વિષયને અનુસરે હવે હું તમને એક વાત એ કહું છું કે આપણે એક એક વિષયની થોડી પ્રાથમિક માહિતી મેળવવી જોઈએ તો પહેલો ટોપિક આપણે યોગની અંદર આપણે જોઈએ તો એમની અંદર શસ્ત્ર ક્રિયાઓનો અભ્યાસ કરવો હવે શસ્ત્ર ક્રિયા એટલે શું આ તમારા માટે નવા આઈડિયા છે શસ્ત્ર ક્રિયા આપણે અભ્યાસક્રમનો પહેલો ટોપિક પણ શસ્ત્ર ક્રિયા એટલે વ્યક્તિના શરીરની આંતરિક શુદ્ધિ માટે કોઈ પણ દવા કે ઔષધિ વિના અથવા તો ઔષધિનો ઉપયોગ કર્યા સિવાય શરીરની આંતરિક બાબતોને શુદ્ધ કરવાની પદ્ધતિ જો કરવી હોય તો શસ્ત્ર ક્રિયા થાય આપણા શરીરની અંદર ઘણા બધા એવા અવયવો સ્પાટ કે એનું પણ આપણે થોડો સમય પછી એનું શુદ્ધિકરણ કરવું એ ફરજિયાત છે શુદ્ધિકરણ ના કરીએ તો ઘણીવાર ઘણા રોગમાં ભોગ આપણે બનીએ છીએ અને ઘણા શરીરની અંદર રોગ થાય બાહ્ય રીતે ખાઈએ ધોઈએ કપડાં સારા પહેરીએ રોજ બે રોજ આપણા વાળથી માંડી અને કપડાં શરીર બધાને સ્વસ્થ રાખીએ તો શરીરના આંતરિક ભાગોની અંદર જે કચરો જામેલો છે એ કચરાને કઈ રીતે સાફ કરવો એ આપણે શ્રેષ્ઠ ક્રિયાઓ દ્વારા કરી શકીએ હવે શ્રેષ્ઠ ક્રિયાની અંદર છ બાબતો આપણે જાણવાની છે પહેલી બાબત એવી છે કે ધોતી દ્વારા પણ આપણા શરીરના આંતરિક ભાગને સ્વચ્છ કરી શકીએ હવે ધોતી છે એ ખાસ તો આપણી અન્નળી છે અનાજ ઉતારવાની જે અન્નળી શરીરની અંદર છે અન્નળી અને હોજરીની શુદ્ધિકરણ જો કરવું હોય તો ધોતીની ક્રિયા કરવી જોઈએ આ પછી બીજી વાત બસ્તી બસ્તી એ મોટા આંતરડા અને મળાશયને શાંત કરવું હોય તો બસ્તી કરવી જરૂરી છે ત્રીજી બાબત નેતી નેતી એવી વસ્તુ છે કે શ્વસન માર્ગને શુદ્ધ કરે છે આપણી જે શ્વસન ક્રિયા શ્વસનનો જે માર્ગ છે એને શુદ્ધિકરણ કરવા માટે નેતીનો ઉપયોગ થાય એના પછીની વાત આમાં આવશે ત્રાટક ત્રાટક એટલે આંખથી જોવું એટલે કે એક દ્રષ્ટિથી જોવું આપણે સ્થિર દ્રષ્ટિ રહી શકીએ નહીં ઘણીવાર આપણે જોઈએ છીએ એક નજરથી આપણે જોઈએ નથી તો ઘણીવાર આંખમાં પાણી પડવા લાગે આંખો વળવા લાગે આંખો ચોળવા લાગે નાની ઉંમરમાં ચશ્મા આવી આ બધા અનેક કારણો આ આવા કારણોથી આપણે જો દૂર રહેવું હોય આવા રોગથી આપણે દૂર રહેવું તો ત્રાટક કરવું જોઈએ ત્રાટક એ આંખોની અશુદ્ધિ દૂર કરી તેજસ્વી બનાવે છે આંખોની જે અશુદ્ધિઓ છે આંખોના જે રોગો છે એ મટાડવા તો આપણે ત્રાટક રોજ બે રોજ કરીએ તો આપણો આંખો છે શુદ્ધ રહે છે એટલે કે નંબર ન આવે મોતિયાની અસર ન ઊંકી ઉંબરમાં આવે આ માટે ત્રાટક છે એના પછી એમાં નોલી નોલી છે નાના તથા મોટા આંતરડા તેમજ પેટના અવયવોનું શુદ્ધિકરણ માટે નોલી આપણે કરતા હોય છે નોલીની અંદર નાના આંતરડા મોટા આંતરડા એની અંદરનો ઘણો બધો કચરો આપણે થોડો સમય જાય એટલે જામ થતો હોય છે તો એનું શુદ્ધિકરણ કરવા માટે પણ નોલીનો આપણે ઉપયોગ કરીએ છીએ અને છઠ્ઠી બાબત છે કપાલ કપાલ ભાત છે મિત્રો એનું નામ સાંભળ્યું હશે તમે ઘણી વાર કર્યું હશે દસમા ધોરણમાં એ ભણી ગયા છે અથવા તો પ્રેક્ટિકલ પણ આપણે કર્યું છે બાબા રામદેવ જ્યારે યોગ કરે છે ત્યારે ટીવીમાં તમે જોયું છે કે કપાલ ભાત કેવી રીતે કરાવે એના લાભો શું છે વગેરે કપાલ ભાતનું કામ આપણે જોઈએ તો શ્વસન માર્ગ સાથે મસ્તિષ્ક શુદ્ધ કરે છે શ્વસન માર્ગ સાથે મસ્તિષ્કનું શુદ્ધિકરણ કરવા માટે કપાલ ભાતી ખાસ ઉપયોગી બને છે આ ટોપિક
टॉपिक के अंदर छह बाबतों में आपने अभ्यास करा। आ छह बाबतों ने आधार है षष्ठ क्रिया ना आ टॉपिक में टाइटल आपवामां आव्यो छे। एना विशे बात करिए तो आपणे योग मुद्रा। हवे योग मुद्रा शुं छे? तो योग मुद्रा की बात करवा जाइए तो पहले के समय में એટલે કે આશ્રમ શાળાઓ પોતાની પ્રયોગશાળા બનાવી વિજ્ઞાનના સાધનો વિના આપણા ઋષિમુનિઓ અને મહાપુરુષો જાતે જ અનુભવ કરી પોતાના અનુભવ અર્થરૂપે આપણે અનેક પ્રકારના જીવન ઉપયોગી વિદ્યા આપે છે। યોગ વિદ્યા એ પૈકી એક છે। યોગની સાધના ઉપાસનામાંથી જેનો જન્મ થયો તે યોગ મુદ્રા આપણે તરીકે ઓળખાય। તો યોગ મુદ્રા કે તે વિજ્ઞાન પણ છે અને શાસ્ત્ર પણ છે। આપણા ઋષિ મુનિઓ જે હતા પેલા જે અનુભવ કર્યો છે કોઈ ત્યારે એ સમયની અંદર કોઈ પ્રયોગશાળા કે વિજ્ઞાન શાળા નથી, પરંતુ આશ્રમોની અંદર રહે અને પોતે જે અનુભૂતિ કરી છે અનુભૂતિને આધારે આ યોગ મુદ્રા બહાર પાડવામાં આવે છે। વ્યક્તિ નિરોગી અને તંદુરસ્ત બનાવવા આ મુદ્રા ખૂબ જ વ્યક્તિનું જીવન તંદુરસ્ત અને નિરોગી બનાવવા માટે આ યોગ મુદ્રા ખાસ જરૂરી બનતી હોય છે। આપણે આ પ્રકરણમાં પાંચ મુદ્રાનો અભ્યાસ કરવાનો છે, પાંચ મુદ્રા। પાંચ મુદ્રા એટલે કે આપણી હાથ ડાબો હાથ હોય કે જમણો હાથ, પાંચ આંગળીઓ અંગૂઠા સાથે પાંચ ભાગ, આ પાંચેય ભાગનો આપણે અભ્યાસ કરવાનો છે। હવે પાંચેય ભાગમાં પહેલો ભાગ છે ધ્યાન મુદ્રા, બીજી આંગળી છે એ પૃથ્વી મુદ્રા છે, ત્રીજી આંગળી છે એ વરુણ મુદ્રા છે, ચોથી આંગળી છે એ શૂન્ય મુદ્રા છે અને પાંચમી જે હૃદય મુદ્રા તરીકે આપણે મિત્રો ઓળખીએ। આ પાંચેય મુદ્રામાં ડીપમાં અભ્યાસ ઊંડા ઘરે અભ્યાસ જ્યારે આ મુદ્રા આપણે ચલાવશું યોગ મુદ્રા ત્યારે જટિલતા દરેક અનુભવ કરે છે। હવે એના પછીની જે આપણે વાત કરવાની છે એ આપણે આસનોની વાત કરીએ। એક બીજો ટોપિક છે આપણા અભ્યાસક્રમની અંદર તો કે ભાઈ આસન। આસન શરીરના સ્વાસ્થ્ય માટે જ આસન કરવા એ આસન માટેનો અપૂરતો વિચાર છે। આપણો મૂળ ઉદ્દેશ સ્થિરતા, એકાગ્રતા અને ચિત્તની નિર્મળતા શક્ય બનાવવા માટે થાય આસનો જરૂરી છે। આસનો કરવાથી રજોગુણનો નાશ થાય, શરીરની અંદર જે રજોગુણો છે એ આસનો કરવાથી નાશ થાય અને સત્વગુણનો વિકાસ થાય। રજોગુણનો નાશ થાય અને સત્વગુણનો વિકાસ કરવા માટે આસનો ખાસ જરૂરી છે। આસનો કરવાથી વ્યક્તિનો શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતનો વિકાસ થતો હોય છે। બરાબર, ઘણીવાર આપણે જોયું કે આસનો કરવા ખાતર કરે બરાબર, કઈ કઈ રીતે આપણે આપણો વિકાસ ઉપયોગી બને એ આપણે ખરા અર્થે જાણતા નથી, તો આપણા આસનો છે આપણે ત્રણ રીતે ઉપયોગ એમાં થતો જોવા મળશે, આપણા શરીર માટે ખાસ ઉપયોગ મળતો હશે। બીજી વાત કે આસનોની અંદર આપણા ટોપિકની અંદર કયા કયા આસનો આવે છે, દસમામાં તે તમને મિત્રો જે ભણી ગયા છે એનાથી કંઈક અલગ આસન, તો આપણા અભ્યાસક્રમની અંદર આઠથી નવ આસનો જે તમને પ્રેક્ટિકલની અંદર પણ પરી પ્રેક્ટિકલ પરીક્ષામાં પૂછાય છે અને થિયરીની અંદર, તો એમાં પદ્માસન છે, બદ્ધ પદ્માસન છે, વ્રજાસન છે, ભદ્રાસન છે, સુત્ય વ્રજાસન છે, સિંહાસન છે, મત્સ્યાસન છે વગેરે જેવા આસનોનો આપણે અભ્યાસ કરવાનો છે। આ આસનો ક્યારે કરવા, કેવી રીતે કરવા, કેટલો સમય કરવા અને કેવા સ્થળને ધ્યાનમાં રાખીને આસન કરવા, આ અંગેનો ડીપમાં અભ્યાસ આસનો કરવાનો રહેશે। આના લાભો કેટલા છે, આની મર્યાદાઓ પણ શું છે વગેરે પ્રત્યેની બાબતો આસનમાં રહેશે। હવે ત્રીજો ભાગ છે સ્વાસ્થ્યની અંદર। હવે સ્વાસ્થ્યની અંદર ત્રણ ટોપિક છે કે ભાઈ એની અંદર જે ચોથો ટોપિક છે વ્યક્તિગત સ્વાસ્થ્ય, હવે વ્યક્તિગત સ્વાસ્થ્યમાં શું આપણે ભણવાનું છે, તેની આની અંદર નિયમિત કસરત ક્યારે અને કેવી રીતે કરવી, કસરત એટલે શું, કસરતની વ્યાખ્યા સમજવાની છે, કસરતની અસરો આપણે જોવાની છે
कसरत दाखला तरीके चाल दौर दादर चलो साइकिल चलावे आ बी सामान्य कसरत है कि तुम घरे करी सको अथवा तो बाहर मैदान में जाइने करी सको इन आपने सामान्य कसरत तो आवी बधी कसरत केटला प्रमाण में करो केटलो समय करो एनो पण चोक्कस कई मापदंड होय छे आ सिवाय कसरत के थता फायदा आपने कसरत करीए छे जो तो आपना बॉडी ना स्पार्ट्स अथवा तो मानसिक मगज ने कई कई रीते फायदो थाय अभ्यास अपने जोवानो छे आ सिवाय व्यक्तिगत स्वास्थ्य ना मुख्य घटको क्या है घटको नी साथे अपने शरीर माटे जे खोराक नी जरूर शरीर ने टकाव माटे खोराक अने पानी बहु मोस्ट आयम तो खोराक ले तो नानो बाळक अमारी जेवडी 17 वर्ष की उम्र ना व्यक्ति हो के विद्यार्थी हो केटलो खोराक अने वडीलो ने केटलो खोराक मां खोराक ने अंदर आपने जो तो प्रोटीन से कैल्शियम से खनिज से विटामिन से कार्बोहाइड्रेट से आ वगैरह मानस ने कितनी 24 कलाक में जरूरी है मानस ने 24 कलाक में कितनी कैलोरी जरूरी है बालक ने कितनी जोए से युवा ने कितनी जोए से ने वृद्ध